हेलो फ्रेंड्स, आज आप फ्लेमिंगो में यूनिट नंबर 3 माय ग्रेटेस्ट ओलम्पिक प्राइज एना पेला बे पेरेग्राफ जोई लीधा। हवे आप जोशु थर्ड पेरेग्राफ थी छेली लाइन आपणे जोई हती। आई लिफ्ट फ्रॉम सेवरल इंचीस बियोन्ड द टेक ऑफ बोर्ड फॉर अ नो जम्प देट इज फाउल। मैं प्रस्थान रेखाथी थोड़ेक ज दूर पेलो लीप छे, ठेकड़ो छे, ए मायरो के जे फाउल हतुं, एटले के भूल हती, खोटू पड्युं। ऑन ध सेकंड जम्प आई वॉज इवन वर्स। જ્યારે મેં ટ્રાયલ માટેનો બીજો ઠેકડો માર્યો એ તો એનાથી પણ ખરાબ હતો। ડીડ આઈ કમ 3000 માઇલ ફોર ધીસ, આઈ થોટ બિટરલી। મેં અંદર જ મનમાં વિચાર્યું ખૂબ ખરાબ રીતે કે હું 3000 માઇલનું અંતર કાપીને આવું ખરાબ પરફોર્મન્સ આપવા આવ્યો છું। ટુ ફોલ ઇન ધ ટ્રાયલ્સ એન્ડ મેક અ ફૂલ ઓફ માય સેલ્ફ, કે હું મારા ટ્રાયલ્સમાં પ્રયત્નમાં જ ખોટું કરું છું અને મારી જાતને જ બેવકૂફ બનાવું છું। વોકિંગ અ ફ્યુ યાર્ડ ફ્રોમ ધ પિટ આઈ કિક્ડ ડિસગસ્ટેડલી એટ ધ ગ્રાઉન્ડ। પિટ તમને આપેલું જ છે, લોંગ જમ્પ ગ્રાઉન્ડ। પિટ એટલે આમ થાય ખાડો, પણ તમે જોયું હશે કે લાંબો કૂદકો મારવો હોય તો એની જગ્યામાં થોડીક રેતી છે એ વધારે નાખેલી હોય છે કે જેથી ઠેકડો મારનારને લાગે નહીં, એટલા માટે એની ઈ ગ્રાઉન્ડને પિટ કહેવાય છે। વોકિંગ અ ફ્યુ યાર્ડ્સ ફ્રોમ ધ પિટ, એ જગ્યાએથી થોડીક અંતર રાખીને હું ચાલતો હતો। આઈ કિક ડિસગસ્ટેડલી એટ ધ ગ્રાઉન્ડ, મેં મેદાનને એકદમ ડિસગસ્ટેડલી એટલે એંગ્રીલી વિથ હેટ્રેડ, તમને સમજ આપેલી છે, એટલે આમ નફરતથી ગુસ્સાભરી રીતે મેં પગ માર્યો ગ્રાઉન્ડને। સડનલી આઈ ફેલ્ટ અ હેન્ડ ઓન માય શોલ્ડર, હું જ્યારે આવું કરતો હતો ત્યારે અચાનક જ મારા શોલ્ડર ઉપર એક હાથ મેં અનુભવ્યો। આઈ ટર્ન ટુ લુક ઇન ટુ ધ ફ્રેન્ડલી બ્લુ આઈઝ ઓફ ધ ટોલ જર્મન લોંગ જમ્પર, જ્યારે મેં ફરીને જોયું તો મારી પાછળ જે હાથ હતો એ એકદમ મિત્રતાપૂર્વકની બ્લુ કલરની આઈ ધરાવતો ઊંચો જર્મનીનો ખેલાડી હતો, જમ્પર હતો, કે જે લોંગ જમ્પમાં મારી જેમ જ સ્પર્ધામાં ઉતરેલો હતો। હી હેડ ઇઝીલી ક્વોલિફાઈડ ફોર ધ ફાઇનલ્સ ઓન હિઝ ફર્સ્ટ અટેમ્પ્ટ, એના પહેલા પ્રયત્નમાં જ એણે આસાનીથી ક્વોલિફાઈ કરી લીધેલું હતું। હી ઓફર્ડ મી અ ફર્મ હેન્ડશેક, એણે મારી સાથે એકદમ મજબૂતાઈથી હેન્ડશેક કર્યું, હાથ અમે બેએ મિલાવ્યા। જેસી ઓવન્સ, આઈ એમ લૂઝ લોંગ, આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ, હી સ્પોક ઇંગ્લિશ વેલ ધો વિથ અ જર્મન ટ્વિસ્ટ ટુ ઇટ, એણે મને કીધું, એણે મારું નામ બોલ્યું। મારું નામ અત્યાર સુધી આવેલું નથી એટલે પાઠમાં તમને ખબર પડી ગઈ હશે કે આઈથી જ વાક્ય બનેલા છે, એણે પહેલી વાર પાઠમાં આવે છે એ રીતે લેખકનું નામ બોલ્યા છે, અને એ છે જેસી ઓવેન્સ, એ છે અમેરિકાનો એથ્લેટ હતો, લોંગ જમ્પર હતો, એને પરિચય આપે છે, જેસી ઓવેન્સ હું લૂઝ લોંગ, મારું નામ લૂઝ લોંગ છે, આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ, મને નથી લાગતું કે આપણે અગાઉ મળ્યા છીએ। હી સ્પોક ઇંગ્લિશ વેલ ધો વિથ અ જર્મન ટ્વિસ્ટ ટુ ઇટ, તે અંગ્રેજી સારું બોલી શકતો હતો પણ એમાં જર્મનીની છાંટ આવતી હતી। ગ્લેડ ટુ મીટ યુ આઈ સેડ, મેં એને કીધું કે તમને મળીને આનંદ થયો। દેન ટ્રાઇંગ ટુ હાઈડ માય નર્વસનેસ આઈ એડેડ હાઉ આર યુ, અને પછી મારી નર્વસનેસ, મારી જે બેચેની હતી એ છુપાવવા માટે મેં એને પ્રશ્ન પૂછ્યો કે તમે કેમ છો, આઈ એમ ફાઇન, હું મજામાં છું, એણે જવાબ આપ્યો, ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ, અહીંયા પ્રશ્ન એ નથી કે હું કેમ છું, પણ લૂઝ લોંગ કહે છે પ્રશ્ન એ છે કે તમે કેમ છો, વોટ ડુ યુ મીન આઈ આસ્ક્ડ, મેં એને પૂછ્યું કે તારો શું મતલબ છે। સમથિંગ મસ્ટ બી ઇટિંગ યુ હી સેડ, ઇટિંગ, જો અહીંયા ઇટિંગ એટલે તમે જો શબ્દ સહજાશો તો એમ થશે કે ખાઈ રહ્યો છું, પણ અહીંયા ખાઈ રહ્યો નથી, ટ્રબલિંગ છે, એનો મતલબ શું કરવાનો છે કે તમને શું મુસીબત છે મને કહો। જે જર્મનીનો ખેલાડી હોય છે એ જેસી ઓવેન્સને પૂછે છે, એટલે કે લૂઝ લોંગ છે એ પોતાના સ્પર્ધક, બીજો સ્પર્ધક છે બીજા દેશનો, એને પૂછે છે કે તને શું મુસીબત છે। પ્રાઉડ ધ વે ફોરેનર્સ આર વેન ધે હેવ માસ્ટર્ડ અ બિટ ઓફ સ્લેંગ, મને ખૂબ જ પ્રાઉડ થાય છે, ગર્વ થાય છે કે જ્યારે બીજા દેશના લોકો છે એ અમારી
કોલોક્વિયલ લેંગ્વેજ. સ્લેંગ એટલે શું કહેવાય? કોલોક્વિયલ લેંગ્વેજ એટલે કે આપણી આસપાસની બોલી હોય કોઈ દેશની, ભાષા અને બોલીમાં ફેર છે તો એ જે આ રોજબરોજની બોલી બોલી શકે કોઈ બહારનો વ્યક્તિ, ત્યારે મને ખૂબ જ ગર્વ થાય છે. અને જેસી ઓવેન્સ છે એ ખૂબ જ ગર્વ કરે છે કે હું અમેરિકન છું અને મારા દેશની બોલી છે એ જર્મનનો નાગરિક બોલી રહ્યો છે, જે એનો પ્રતિસ્પર્ધી છે, એનો હરીફ છે, એની સાથે મેદાનમાં ઉતરવાનો છે, છતાં પણ એની સાથે ફ્રેન્ડલી બિહેવિયર કરે છે, મિત્રતા રાખે છે. અને લૂઝ લોંગ છે એ બોલે છે કે તમને શું મુસીબત છે એ મને કહેશો? યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય વિથ યોર આઈ શટ. મને તો એવું લાગે છે કે તમે આ કોમ્પિટિશન માટે, આ સ્પર્ધા માટે ઇઝીલી ક્વોલિફાય થઈ શકો એમ છો. બિલીવ મી, આઈ નો ઇટ, આઈ ટોલ્ડ હિમ. મેં એને કીધું કે મારો વિશ્વાસ કર, મને ખબર છે. એન્ડ આઈ ફેલ્ટ ગુડ ટુ સે ધેટ ટુ સમવન. અને મને એ લૂઝ લોંગને કહીને ખૂબ જ સારું લાગ્યું કે મારી ક્યાં ભૂલ છે એ એને પકડી લીધી. અને હું એને કહી શકું છું કે મને ખબર છે કે તું મારા ઉપર વિશ્વાસ રાખ, મારાથી થઈ જ જશે. ફોર ધ નેક્સ્ટ ફ્યુ મિનિટ્સ વી વોક ટુગેધર. થોડીક મિનિટો માટે અમે સાથે ચાલ્યા. આઈ ડિડન્ટ ટેલ લોંગ વોટ વોઝ ઇટિંગ મી. મેં મારો જે નવો મિત્ર બનેલો હતો લૂઝ લોંગ, એને કીધું નહીં કે મને કઈ મુસીબત છે. બટ ઈ સીમ ટુ અન્ડરસ્ટેન્ડ માય એંગર. પણ મને એવું લાગ્યું કે મારો ગુસ્સો છે એ સમજી ગયો છે. એન્ડ હી ટુક પેઇન્સ ટુ રીઅશ્યોર મી. અને મારું જે દર્દ છે એ એને ખબર પડી ગયું છે કે એના લીધે જ મને ખાતરી આપે છે કે મારે પ્રયત્ન કરવો જોઈએ. એન ઇંચ ટોલર ધેન આઈ, એ મારા કરતાં એક ઇંચ ઊંચો હતો. હી હેડ અ લીન મસ્ક્યુલર ફ્રેમ. એનું પાતળું, એકદમ લીન એટલે ઝૂકેલું, મસ્ક્યુલર એટલે સ્નાયુબદ્ધ શરીર હતું. ક્લિયર બ્લુ આઈઝ, તેની આંખો છે એ એકદમ બ્લુ કલરની પણ ચોખ્ખી હતી. ફેર હેર, એકદમ વ્યવસ્થિત ઓળેલા વાળ. એને સ્ટ્રાઇકિંગલી હેન્ડસમ ફેસ, અને એકદમ જોતા જ ગમી જાય એવો સુંદર એનો ચહેરો હતો. ફાઇનલી સીઈંગ આઈ હેડ કામ ડાઉન, હી પોઇન્ટેડ ટુ ધ ટેક ઓફ બોટ. જ્યારે એને જોઈ લીધું કે હું એકદમ શાંત થઈ ચૂક્યો છું, માનસિક રીતે હવે મને ચિંતા ઓછી છે, ત્યારે એણે ટેક ઓફ બોર્ડ, જ્યાં જમ્પિંગ માટેનું બોર્ડ હોય, ઠેક પાટિયું કહેવાય એને, તમે ભણી ગયા હશો કદાચ શારીરિક શિક્ષણમાં, એ એને ન્યા પોઇન્ટેડ કર્યું, ન્યા આંગળી ચીંધી. લુક હી સેડ, એણે કીધું, જો વાય ડોન્ટ યુ ડ્રો અ લાઇન અ ફ્યુ ઇન્ચીસ બિહાઇન્ડ ધ બોર્ડ એન્ડ એઇમ એટ મેકિંગ યોર ટેક ઓફ ફ્રોમ ધેર. હું તને એક સજેશન કરી શકું કે તું જે ઠેકપાટિયું છે એનાથી થોડેક પહેલાં જ એક લાઇન શું કામ નથી દોરી લેતો અને ન્યાથી ઠેકવાનો પ્રયત્ન કર. યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ. તને એક તો ખાતરી હશે ને કે તું ફાઉલ નહીં થા. એન્ડ યુ સર્ટેનલી ઓટ ટુ જમ્પ ફાર ઇનફ ટુ ક્વોલિફાય. અને તારે જો ક્વોલિફાય થવું જ હશે, મેદાનમાં ઉતરવું જ હશે, સ્પર્ધા કરવી જ હશે, તો તારે સારો ઠેકડો પણ મારવો પડશે. વોટ ડઝ ઇટ મેટર ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ટ્રેલ્સ. બે મિત્રો વચ્ચે મિત્રતા કેમ ઊભી થાય છે? એ સ્પર્ધક છે છતાં પણ લૂઝ લોંગ છે એ જેસી ઓવેન્સને કહે છે કે હું તને એવું કહેવા માગું છું, સજેસ્ટ કરવા માગું છું કે ઠેકપાટિયાથી થોડેક દૂર તું એક લાઇન શું કામ નથી દોરતો અને ન્યાથી શું કામ નથી કૂદતો. તને એટલી તો ખાતરી હશે જ કે ફાઉલ નહીં થાય. એન્ડ યુ સર્ટેનલી ઓટ ટુ જમ્પ ફાર ઇનફ ટુ ક્વોલિફાય. અને જો તારે સ્પર્ધામાં રહેવું હશે તો તારે વધારે સારી રીતે જમ્પ કરવો જ પડશે. વોટ ડઝ ઇટ મેટર ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ટ્રેલ્સ. શું ફરક પડે છે કે જો તું પ્રયત્નમાં પહેલો ન આવતો? ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ્સ. કાલનો દિવસ છે જે ગણવાનો છે. આજે તો ફક્ત આપણે કસરત કરી રહ્યા છીએ, પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. સડનલી ઓલ ધ ટેન્શન સીમ ટુ એબ આઉટ ઓફ માય બોડી. એબ આઉટનો અર્થ છે ઇઝ, આમ શાંતિ થવી. સડનલી એકાએક મારા બધા જ ટેન્શન્સ છે એ શાંત થઈ ગયા. મારા શરીરમાં જેટલી પણ નર્વસનેસ હતી, હતાશા હતી, એ દૂર થઈ ગઈ. એઝ ધ ટ્રુથ ઓફ વોટ હી સેઇડ હિટ મી.
અને એનું કારણ એ હતું કે એણે જે પણ કીધું એ મને અસર કરતું હતું, જે સાચું કીધું એણે એ મને અસર કરી ગયું. કોન્ફિડન્ટલી આઈ ડ્રીવ અ લાઇન અ ફૂલ ફૂટ બિહાઇન્ડ ધ બોર્ડ. અને એકદમ કોન્ફિડન્ટલી, કોન્ફિડન્સ આત્મવિશ્વાસથી ભરીને મેં ઠેકપાટિયાથી અ ફૂલ ફૂટ, આખો પગ છે એ દૂર થઈ શકે એવું એક લાઇન છે એ મેં દોર્યું. જમ્પ્ડ ફ્રોમ ધેર અને ત્યાંથી હું કૂદ્યો. આઈ ક્વોલિફાઈડ વિથ ઓલમોસ્ટ અ ફૂટ ટુ સ્પેર અને હું ક્વોલિફાઈડ થઈ ગયો. સ્પર્ધામાં મારી એન્ટ્રી પણ થઈ ગઈ અને એ પણ કેવું કે મેં એક પગ આગેથી ઠેકપાટિયાથી જો કૂદકો માર્યો હોય અને હું આટલું બધું સારું કૂદી શકતું હોય તો મને મારામાં ફરીથી વિશ્વાસ આવ્યો. દેટ નાઇટ આઈ વોકડ ઓવર ટુ લુઝલોંગ્સ રૂમ ઇન ધ ઓલિમ્પિક વિલેજ ટુ થેન્ક હિમ. તે રાત્રે હું લુઝલોંગના રૂમ ઉપર ગયો કે જે ઓલિમ્પિક વિલેજ બનેલું હતું, જેને અલગ અલગ રૂમ આપેલા હતા, ત્યાં હું એનો આભાર માનવા માટે ગયો. આઈ ન્યૂ દેટ ઇફ હી હિડન્ટ બીન ધેર આઈ પ્રોબેબલી વુડ નોટ બી જમ્પિંગ ઇન ધ ફાઇનલ ધ ફોલોવિંગ ડે. મને ખબર પડી ગઈ હતી, હું જાણી ગયો હતો કે જો આ દિવસે એણે મને મદદ ન કરી હોત તો હું ફાઇનલ ગેમમાં બીજા દિવસે કોઈ દિવસ રમી શકત નહીં. વી સેટ ઇન હિઝ ક્વાર્ટર્સ એન્ડ ટોક્ડ ફોર 2 hours. અમે એના ક્વાર્ટરમાં એના રૂમ ઉપર 2 કલાક માટે બેઠા. ટોક 2 hours અબાઉટ એથ્લેટિક્સ, અવર સેલ્સ, ધ વર્લ્ડ સિચ્યુએશન એન્ડ અ ડઝન અધર થિંગ. અને અમે 2 કલાક માટે એથ્લેટિક્સ વિશે, અમારા વિશે, અત્યારે દુનિયાની પરિસ્થિતિ વિશે અને બીજી ઘણી બધી બાબતો વિશે વાતો કરી. વેન આઈ ફાઇનલી ગોટ અપ ટુ લીવ, જ્યારે હું એનાથી રજા માંગવા માટે, એની રજા પરવાનગી લેવા માટે ઉઠ્યો, વી બોથ ન્યૂ ધેટ અ રિયલ ફ્રેન્ડશીપ હેઝ બીન ફોર્મ્ડ. ત્યારે મને ખાતરી થઈ ગઈ કે અમારી બંનેની વચ્ચે એક સાચી મિત્રતા, કહી શકાય એવી મિત્રતા બની ચૂકી છે. લૂઝ વુડ ગો આઉટ ટુ ધ સ્ટેડિયમ ધ નેક્સ્ટ ડે ટ્રાઇંગ ટુ બીટ મી ઇફ હી કુડ. લૂઝલોંગ છે એ બીજા દિવસે સ્ટેડિયમમાં જશે અને મને હરાવવા માટે પ્રયત્ન કરશે. ઇફ હી કુડ, જો મને હરાવી શકે તો. બટ આઈ ન્યૂ ધેટ હી વોન્ટેડ મી ટુ ડુ માય બેસ્ટ ઇવન ઇફ ધેટ મીન્ટ બાય માય વિનિંગ. અને મને એટલી પણ ખબર હતી કે એ બધો જ પ્રયત્ન કરશે, છતાં પણ એ એવું ઈચ્છતો હતો કે હું પણ મારો સારામાં સારો પ્રયત્ન કરું, પછી ભલે ને એવો મિનિંગ થાય કે એના દ્વારા હું જીતું. એટલે કહેવાનો શું મતલબ છે મિત્રો, કે એ એટલો બધો સારો વ્યક્તિ હતો અને બંને વચ્ચે એટલી સારી મિત્રતા હતી કે એ બધો જ પ્રયત્ન કરશે, છતાં પણ એ મને ચીયર અપ કરવા માટે, મારા આત્મવિશ્વાસને જગાવવા માટે એણે મારો હરીફ હોવા છતાં પણ મને સહાય કરી હતી. એઝ ઇટ ટર્ન્ડ આઉટ લૂઝ બ્રોક ઇઝ પાસ્ટ રેકોર્ડ ઇન ડુઈંગ સો. અને બીજે દિવસે એવું જ થયું કે લૂઝે પોતાનો ને પોતાનો જ રેકોર્ડ છે એ તોડી દીધો. હી પોસ્ટ મી ઓન ટુ અ પીક પરફોર્મન્સ અને મને પણ એને એટલું બધું પ્રોત્સાહન આપ્યું કે હું પણ મારું સારામાં સારું પરફોર્મન્સ કરી શકું, રજૂઆત કરી શકું. આઈ રિમેમ્બર ધેટ એટ ધ ઇન્સ્ટન્ટ આઈ લેન્ડેડ ફ્રોમ માય ફાઇનલ જમ્પ. મને એ પણ ખબર છે, આઈ રિમેમ્બર, મને યાદ છે, દેટ ધ ઇન્સ્ટન્ટ આઈ લેન્ડેડ ફ્રોમ માય ફાઇનલ જમ્પ, ધ વન વિચ સેટ ટુ ઓલિમ્પિક રેકોર્ડ્સ ઓફ 26 feet 5.5 16 inches હી વોઝ એટ માય સાઇડ. અને જ્યારે મેં નવો રેકોર્ડ છે સ્થાપિત કર્યો 26 feet 5.5 16 inches હી વોઝ એટ માય સાઇડ, ત્યારે પણ એ મને અભિનંદન આપવા માટે મારી બાજુમાં ઊભો હતો. ડિસ્પાઇટ ધ ફેક્ટ દેટ ધ એન્ટાયર સ્ટેડિયમ ગ્લેર્ડ એટ અસ ફ્રોમ ધ સ્ટેન્ડ્સ, એને ખબર હતી, છતાં પણ એ મારી બાજુમાં આવી અને મને શાબાશી આપતો હતો. અને ખબર હતી કે આખે આખા સ્ટેડિયમમાં બધા જ લોકો પોતપોતાના સ્ટેન્ડ, પોતપોતાની જગ્યા ઉપરથી અમને જોઈ રહ્યા છે. લૂઝ શૂક માય હેન્ડ હાર્ડ એન્ડ ઇટ વોઝન્ટ અ ફેક સ્માઇલ વિથ અ બ્રોકન હાર્ટ એન્ડ આર્ટિફિશિયલ સોર્ટ ઓફ ગ્રીફ. લૂઝ મારો હાથ એટલી પકડથી દાબી રહ્યો હતો કે જેમાં ખરેખર કંઈ જ ખોટું ન હતું. એની મિત્રતા એટલી બધી ગાઢ હતી કે એમાં કોઈ પણ ફેક સ્માઇલ, ખોટું સ્મિત નહોતું,
કે એ બહુ એનું હૃદય તૂટી ગયું છે અને એ ખોટે ખોટી મને શાબાશી આપી રહ્યો છે એવું નહોતું. અને આર્ટિફિશિયલ સોર્ટ ઓફ ગ્રીફ, ખાલી એને મારો હાથ પકડવા ખાતર, અભિનંદન આપવા ખાતર પકડ્યો હોય એવું નહોતું. યુ કુડ મેલ્ટ ડાઉન ઓલ ધ ગોલ્ડ મેડલ્સ એન્ડ કપ્સ આઈ હેવ. તમે મારી પાસે જેટલા પણ ગોલ્ડ મેડલ છે, કપ્સ છે, મેં જીતેલા ટ્રોફીઝ છે, એને જો ઓગાળી નાખો એન્ડ ધે વુડન્ટ બી પ્લેટિંગ ઓન ધ 24-carat ફ્રેન્ડશીપ આઈ ફેલ્ટ ફોર લૂઝ લોંગ એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ. એ ક્ષણે મને લૂઝ લોંગ માટેની જે મિત્રતા છે એ 24-carat ફ્રેન્ડશીપ લાગેલી, કે જે કોઈ પણ પ્રકારના મેડલ કે ટ્રોફી ઓગાળવાથી પણ મળી શકતી નથી. એટલો સાચો ફ્રેન્ડ છે એ મને ત્યારે મળ્યો. આઈ રિયલાઇઝ ધેન ટુ, મને ત્યાર પછી પ્રતીતિ પણ થઈ દેટ લૂઝ વોઝ ધ એપિટમ ઓફ વોટ પિયરી ડી કુબર્ટિન, ફાઉન્ડર ઓફ ધ મોડર્ન ઓલિમ્પિક ગેમ્સ, મસ્ટ હેવ હેડ ઇન માઇન્ડ વેન ઈ સેટ. જ્યારે મને પ્રતીતિ થઈ ત્યારે મને લાગ્યું કે લૂઝ છે એ તો એકદમ ઉમદા ઉદાહરણ મને પૂરું પાડ્યું છે, કે જે મોર્ડન ઓલિમ્પિક જેણે શરૂ કરી એના જનક પિયરી ડી કુબર્ટિન હતા, એણે પોતાના મનમાં જે વ્યક્તિને રાખેલો હશે એ લૂઝ લોંગ જેવો હશે, કે જે શ્રેષ્ઠ ઉદાહરણ છે મિત્રતાનું. ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ ઓલિમ્પિક ગેમ ઇઝ નોટ વિનિંગ બટ ટેકિંગ પાર્ટ. જેણે ઓલિમ્પિક ગેમ શરૂ કરી એના જનક હતા, ફાઉન્ડર હતા, જેણે ઓલિમ્પિક ગેમની શરૂઆત કરી, એણે એવું કીધેલું કે ઓલિમ્પિક ગેમની ઇમ્પોર્ટન્ટ બાબત, મહત્વની બાબત એ નથી કે તમે જીતો, પણ શું છે, ટેકિંગ પાર્ટ, તમે ભાગ લો. ધ એસેન્શિયલ થિંગ ઇન લાઈફ ઇઝ નોટ કોન્કરિંગ બટ ફાઇટિંગ વેલ. જીવનની મહત્વની બાબત એ છે કે તમે કોઈને કોન્કર કરો, હરાવો એ નથી, બટ ફાઇટિંગ વેલ, પણ તમે જો સારી રીતે લડો તો સારી રીતથી લડવાનું તમને ઘણું બધું જીવનમાં શીખડાવી શકે છે. માટે કોઈને હરાવવું અને હરાવવા માટે જ રમવું એ મહત્વની બાબત નથી, જીતવા માટે જ રમવું એ મહત્વની બાબત નથી, પણ કોઈ પણ રમતમાં તમે ભાગ લ્યો અને સારામાં સારો દેખાવ કરો એ મહત્વની બાબત છે. અને એવું જ લૂઝ લોંગની બાબતમાં મેં અનુભવ્યું કે એ પણ પોતે જર્મન દેશનો હતો, ત્યાંથી જીતવા માટે જ આવેલો હતો, છતાં પણ એને મને આટલો બધો સપોર્ટ કર્યો અને જેના દ્વારા હું આ સિદ્ધિ છે એ હાંસલ કરી શક્યો, તો એ સારામાં સારી ફ્રેન્ડશીપનો એક ભાગ ગણાય કે એણે મને ખૂબ જ પ્રોત્સાહન આપેલું હતું.